ભરૂચના ચાવજ ગામમાં આવેલા પ્લોટના ડુપ્લિકેટ માલિક બનીને પ્લોટ બારોબાર અન્ય પાર્ટીને વેચી બાણું લાખની છેતરપિંડી કરનાર પિતા પુત્ર ઝડપાયા હતા વડોદરાના ખોડિયાનગર ખાતે રહેતા અખિલેશ રામ પ્રકાશ શર્મા અલકાપુરીના આઈઆઈટી આશ્રમ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા હતા તેઓ વર્ષ બે હજાર થી બે સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા અને તેમની પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઈચ્છા હોય અને બે માં તેમણે છાયાબેન ગુણવત્રાએ બારોડિયા અને અજયભાઈ બારોડિયા પાસેથી એક પોઈન્ટ પંચોતેર લાખના પ્લોટ ખરીદ્યા હતા જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો જે બાદમાં તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા આ સમય દરમિયાન તેમના પ્લોટ પાસે રહેતા તેમના મિત્ર સંજયને પણ તેમણે ફોન કરીને જણાવ્યું હતું કે તમારા પ્લોટ પર સાફ સફાઈ કરવા માટે જે સીબી ચાલે છે જેથી તેઓ તુરંત જ ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા જે સીબીના ડ્રાઈવર થકી

અપાવવામાં બહાને તેમની લાખ રૂપિયા ટોકણે લીધા હતા જે બાદમાં અયુબે વર્ષ બે હજાર ત્રેવીસ માં સાતેક મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના પ્લોટના વેચાણની વાત કરી તો કે તેમણે પ્લોટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો આખરે અયુબ અને તેના પુત્ર આમિરે

બનાવ્યા તે માહિતી મેળવી એક આરોપી અક્ષય જોશી વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કાર્યવાહી પીઆઈ વીયુ ગદરિયા અને તેની ટીમ કરી રહી છે જે કેસ સિંગુદતે સાથે કેતન મેતા ભરોજ છે અખિલેશ કુમાર રામપ્રકાશ શર્મા કે જેઓ વડોદરા ખાતે રહે છે તેઓની ચાવજ ખાતે 700 વર્ષ જેટલી જમીનનો એક પ્લોટ આવેલો છે એ જમીન આજથી એકાદ વર્ષ પહેલા રત્નાબેન ચૌધરી કિરણભાઈ પટેલ જીતુસિંહ ડોડિયા અને ઓમ પ્રકાશ રાણાના નામે એ જમીન નો દસ્તાવેજ થઈ ગયો એમની જાણ બહાર તો આ પોતાની જમીન આ લોકોના નામે થઈ ગઈ છે એવી એમને ખબર પડતા એમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ અરજી કરેલી જે અરજીની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગઢરિયાના હોય કરેલી તો આમાં અરજીમાં તથ્ય જણાતા જે જમીન છે એ જમીન ચાવજ ગામના અયુબભાઈ અલીભાઈ પટેલ અને એમના દીકરા એક જોશી નામના ઈસમ કે જે ગાંધીનગર રહે છે એને સાથે મેળાપીપણું કરીને બોગસ દસ્તાવેજો બનાવીને આ ચારે નામે વેચીને રૂપિયા બાણું લાખ એમની પાસેથી ખંખેરી લીધા એ રીતની હકીકત તપાસ દરમિયાન જણાયા હતા આ બાબતે અખિલેશ શર્માની ભરૂચ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બા દીકરો છે ચાવદ ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે હવે આ આરોપી ખોટા દસ્તાવેજો કઈ રીતે કોની મદદથી અને કઈ જગ્યાએ બનાવેલા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પકડાયેલા બે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પીઆઈ શ્રી હોય ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આગળની વધુ તપાસ હાથ કરેલી છે